ચીખલી તાલુકાના ધોલાર ગામના માજી સરપંચ વિરુદ્ધ તેના કાર્યભાર દરમિયાન અનેક યોજનાઓમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચર્યા હોવાનો આક્ષેપ વર્તમાન સરપંચ સહિતના ગ્રામજનોએ કરતા ચકચાર મચી જવા પામી છે. ચીખલીના ધોલાર ગામના મહિલા સરપંચ તથા તેમના પતિ વલ્લભભાઈ દેશમુખ દ્વારા જોબ કાર્ડ, રાજીવ ગાંધી હોલ તેમજ પંચવટી સહિતની અનેક યોજનાઓમાં ભ્રષ્ટાચાર આચર્યા હોવાનો આક્ષેપ કરાયો છે. આ અંગે વર્તમાન સરપંચ તેમજ ગ્રામજનોએ વહીવટીતંત્ર સમક્ષ ન્યાયિક તપાસની માંગણી કરી છે. અમારે સમસ્યા છે કે 12-13 વર્ષમાં રાજીવ ગાંધી હોલ મંજૂર થયો હતો અને એ ખાલી ખાતમુહૂર્ત થયો હતો, એના પછી કંઈ પણ થયું નથી. પછી સિમેન્ટ સળિયા પછી બોર્ડ 2,03,012,267 રૂપિયાનું બિલ છે, એ બિલ નંબર અને તારીખ સહિત એણે ઉપાડી લીધેલા છે, એ પણ બિલ અમારી પાસે છે. ને એ આજ દિન સુધી ખાતમુહૂર્ત રહ્યું, કોઈ પણ જાતનું કામ થયું નથી. કોના દ્વારા કરવામાં આવ્યું છે? એ વલ્લભભાઈ ત્યારે સરપંચ હતા 12-13 વલ્લભભાઈ ખાલપાભાઈ દેશમુખ, ત્યારે અમે ખાતમુહૂર્તમાં અમે પણ હાજર હતા બધા. પછી અમારે 3-4 વાર બધી સરકારમાં ફરિયાદો કરી, જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર, તાલુકા પંચાયત વિકાસ અધિકારી, ગાંધીનગર ગ્રામ વિકાસ ખાતામાં પણ કોઈ પણ જાતનું અમારું ધ્યાન આપતા નથી ને એને તપાસ કરવામાં આવતા નથી, આવેલ નથી. તો પછી અમારે શું કરવું? અમારે પછી આગળ પગલાં લેવા ભરવા જ પડશે. મારા ગોલાર ગામના ડુંગરી ફળિયામાં ડુંગરી ઉપર જે પંચવટી યોજનાનો જે લાભ આપવામાં આવેલ હતો તેમાં આમ જે વસ્તુઓ મૂકવામાં મૂકવી જોઈએ તે વસ્તુઓ મૂકેલ નથી. એમાં 4 બાકડા છે, નિસરણી છે અને હિંચકા છે, એ સિવાયના 2 વસ્તુ બીજી છે, બાકીના તાર ખૂટા છે. પણ એ સિવાય બીજું કશું કામ કરેલ નથી અને એમાં દેખીતું નરી વેઠ ઉતારેલ છે. કોના દ્વારા કરવામાં આવ્યો છે આ કામ? જે આગલા સરપંચ શ્રી વલ્લભભાઈ ખાલપાભાઈ દેશમુખ દ્વારા એ કામ લેવામાં આવ્યું હતું અને એમાં એ નરો ભ્રષ્ટાચાર જોવા મળે છે. જબકાર્ડમાં અમે જે રસ્તો બનાવેલો આપણે આ ગોલારવાળો નદી બાજુ તે ખાડી મેરે, તે પૈસા અમને ચુકવ્યા નથી ને જબકાર્ડની ચોપડી એના પાસે ચોપડી અમને આપી નથી, 100 રૂપિયા જ ચુકવ્યો. કોના દ્વારા કરવામાં આવ્યું છે આ બધું? આ બધું વલ્લભભાઈ. હવે અમારે ત્યાં શું છે કે રાજીવ ગાંધી હોલ જે આવ્યો હતો, જે જૂના સરપંચ હતા જે તે સમયે, તે ખાતમુહૂર્ત ખાલી થયું. એમાં ખાતમુહૂર્તમાં ગ્રામજનો આગેવાન ભાઈઓ પણ હતા ને જે હોલ થયો નથી. અને બીજા 1-2 એવા બોગસ રસ્તા છે જે રસ્તા પણ થયા નથી, જે તે બોર્ડ પર મુકાયા છે. ને જે પંચવટી યોજનામાં જે તાર ફૂટા અને જે આ સીડી અને હિંચકો અને 4-1 બાકડા જેવા મુકાશે, એટલે એમાં પણ એમ 1.5 લાખનું જેવું બજેટમાં આટલું જ કર્યું છે એમને. ને એ રીતે બીજું પણ જે બહેનોને જો એના સમયમાં જે કામ કરાવ્યું હતું જોબ કાર્ડમાં બી, એમણે જોબ કાર્ડમાં પણ બહુ લોચા વાળ્યા છે. જે રોજગારીમાં પણ 600 રૂપિયા દીઠ એણે ચૂકવ્યા છે, જે પૂરું વળતર મળ્યું નથી. એટલે અમે છે તો આ ગ્રામજનો ભેગા થઈ, આટલું બધું ભ્રષ્ટાચાર થયું એટલે અમે ભેગા થઈ ને આ નિર્ણય લીધો કે હવે કઈ ઉચ્ચ કક્ષાએ અમારે કંઈ પણ એનું કંઈ નિકાલ આવે અને એનું જરૂરી નિર્ણય આવે એવી પરિસ્થિતિમાં અમે આ બધા ભેગા થઈને આ બધું યોજના કરી છે.